वर्णिवे सरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर 11मु तरंग 30मु सद्गुरुवर्य आधारानंद स्वामी आ तरंग में अद्भुत बात लखे छे। हरिजन सोरठ देश के, हरिजन सोरठ देश के, जिना भाई आदिक जे फराल लाए ही करन को विविध प्रकार के ते फराल लाए करन को विविध प्रकार के ते पेंडा बर्फी लाए को केला ही को लाए उखड़ी लाए अपार ही चिर भट के ते आए। भगवान श्रीहरि धोराजी मां बिराजमान छे। भगवान श्रीहरिए मयाराम भट्ट वगैरेना प्रश्नना जवाब में एकादशी नो अलौकिक महिमा कह्यो छे। एकादशी नी वात आवे ने एटले कथा सांभळनारा आप सौ कोई भक्तों ने नानी टकोर करवानी इच्छा थाय। हमणा हमणा अमे संतो ज्यां जे जग्याए छीए त्यां आसपास घणो मोटो समुदाय छे, सारा संस्कारी लोको छे, सज्जनो छे, सत्संगी पण कही शकाय एवा वैष्णवो परम भक्तो छे। दुखनी वात छे दादा, दुखनी वात छे। केवी सरस वात आवी, हरिजन सोरठ देश के जीणा भाई आदिक जे। आ बदा भक्तो महाराजना वाहला भक्तो अक्षरधामना जे बेसी सके एवा भक्तो महाराज ने गमे एवा भक्तो जो आपने थवू होय ने तो शिक्षा पत्री में महाराजे करेली नानी मोटी तमाम आज्ञाओ पाळवी अनिवार्य छे, जरूरी छे। अमे जोयुं एकादशीनुं व्रत करनारा लोको एटला बधा ओछा छे, एटला बधा ओछा छे। अरे माफ करजो, एवा लोको छे जेने एकादशी शुं कहेवाय खबर नथी। सारा सज्जनो सारा संस्कारी कुटुंबना लोकोने त्यारे वाला भक्तो पूज्य निष्काम स्वामीए एकादशीना महिमानी छेला घणा दिवसथी वातो करी छे। एकादशीमां तो केवुं सरस छे दादा, जुओ
આ વાત આવીને ફરાળલા એ હિ કર્ણકુ વિવિધ પ્રકાર કે તે ભૂખ્યા રહેવું એવું જ નથી. તમે ફરાળ પણ કરી શકો. પેંડા બરફે લાયે કોઉ કેલા હે કોઉ લાય ઉખડે લાયે અપાર હે ચિરભટ કે તે આય. તમે પેંડા જમો, બરફી જમો, હવે તો ફરાળી આઈટમ એટલી બધી બને છે ને એટલી બધી, વાત જ ના પૂછો. આવો, શ્રીહરિ ધોરાજીમાં બિરાજમાન છે, એકાદશીના મહિમાની વાત કરી. ભાઈ રામદાસ સ્વામી ના સદગુણો શ્રીહરિના મુખે આપણે સાંભળ્યા અને એકાદશીના પવિત્ર દિવસે દરબાળ, ઝીણાભાઈ વગેરે હરિભક્તો ફરાળ કરવા માટે વિવિધ પ્રકારની ફરાળી વસ્તુઓ લાવ્યા. કોઈક પેંડા લાવ્યા, કોઈક બરફી લાવ્યા, કોઈક હરિભક્ત કેળા લાવ્યા, કોઈક ચીભડા લાવ્યા. કેટલાક હરિભક્તો જે નજીકના ગામમાં રહેતા તેઓ હરખ ભરીએ હૈયે જમાવેલું દહીં લાવ્યા. શ્રીહરિએ પ્રથમ હેતથી તે ફરાળ પોતે કર્યું અને પછી સંતોને બોલાવી ફરાળ કરવા માટે બેસાડ્યા. શ્રીહરિ જ્યારે ફરાળ કરી રહ્યા ત્યારે સંતોને પીરસવા માટે આવ્યા. હરિભક્તો જેટલા પ્રકારનું ફરાળ લાવ્યા હતા તે સર્વેને શ્રીહરિ પોતે સંતોની પંગતમાં ફેરવતા હતા. તે દેખીને શ્રીહરિ પીરસે છે, સંતો જમી રહ્યા છે, આ દિવ્ય દર્શન કરીને તે દેખીને હરિભક્તો ખૂબ રાજી થયા. કહેવા લાગ્યા, આવો સમય ક્યારે આવે, આવો લાભ અમને ક્યારે મળે, અનંત યુગો સુધી તપ કરવામાં આવે છતાં આવો અવસર ક્યાંથી મળે. અનેક યુગ સુધી રખડતા રહ્યા ત્યારે આવો અવસર આવ્યો છે. કેટલી અદ્ભુત વાત છે. શ્રીહરિને સંતોની અદ્ભુત આ લીલાના દર્શન કરી ભક્તોના હૃદય ભાવ વિભોર બન્યા. આમ જુઓ તો સંતો જમે છે અને ભગવાન જમાડે છે. સમજવા જેવી વાત અદ્ભુત છે દાદા. જો મહિમા છે ને તો આ દ્રશ્ય એવું છે કે જોનારા માટે એમ લાગે કે મારા કરોડો જન્મના પુણ્ય જાગ્યા ને ત્યારે મને આ દર્શન થયા. એટલા માટે તો કોઈએ કહ્યું છે ને, આંખે પાય સભીને નજર કિસી કિસીને હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસી કિસીને. આંખ કરતા નજરની કિંમત બહુ મોટી છે. આંખ તો બધા પાસે છે, દ્રષ્ટિ બહુ ઓછા પાસે છે. સાગરમાં કેવી અદ્ભુત વાત આવે છે. ભાવ હોય જીહા લગહી જાહી ક્રિયા અલૌકિક દેખે તાહી. ભાવ હોય ક્રિયા અલૌકિક દેખે તાહી. કેટલી સરસ પંક્તિ છે. ભાવ હોય જી હા લગહી જાહી ક્રિયા અલૌકિક દેખે તાહી. ભાવ જિયા લગહી જાહી ક્રિયા અલૌકિક દેખે તાહી. ભાવ હોય જિહા લગહી જાહી ક્રિયા અલૌકિક દેખે તાહી. ભાવ જિયા લગહી જાહી ક્રિયા અલૌકિક દેખે તાહી. માઇક બેલેન્સમાં કરી દો, ત્રણેય સંતો તમારું કીર્તન સમય. એટલી અદ્ભુત આ પંક્તિ છે. ભાવ હોય જી હા લગહી જાહી, જેને જેમાં ભાવ છે ને
એને એ ભાવ મળે ને, એટલે એને ભગવાન મળી ગયા. ઝવેરચંદ મેઘાણીની એક નાની વાત છે, મને આ વાત એટલી બધી ગમે એટલે વારંવાર હું કથામાં કહું છું. ઝવેરચંદ મેઘાણી જતા હશે ને એમણે જોયું એક નાની દીકરી એના નાના ભાઈને કાંખમાં તેડીને જઈ રહી છે. દીકરીની ઉંમર 6 વર્ષની હશે, એનો નાનો ભાઈ 5 વર્ષનો. એટલે દાદા આમ તો ડિફરન્સ કહેવાય જ નહીં ને. આટલી નાની દીકરી પોતાના મજબૂત ભાઈને કાંખમાં તેડી હરખાતી હરખાતી જાય છે. એને હાંફથી જોઈ, હરખાતી જોઈ ઝવેરચંદ મેઘાણી માર્ગમાં રસ્તામાં મળી ગયા. એણે જોયું અને પૂછ્યું કે બેટા તને ભાર નથી લાગતો? ત્યારે દીકરીએ કહ્યું ને, મેઘાણીએ આ વાત અદ્ભુત રીતે કંડારી છે. નાની દીકરી બોલી, આ તો મારો ભાઈ છે ભાઈ, આનો વળી ભાર કેવો? જ્યાં માણસને ભાવના જાગે ને ત્યાં ભાર ન હોય, જ્યાં માણસને પ્રેમ જાગે ને ત્યાં માણસને પછી ગણતરી ન હોય. અને એટલા માટે જીવનમાં ભાવથી જીવવું ને બહુ મહત્વનું છે. આજનો માણસ અભાવથી જ જીવે છે, નેગેટિવ રીતે જ જીવે છે, નફરત કરીને જ જીવે છે. ભાવનાથી જીવનારા કેટલા, સદભાવથી જીવનારા કેટલા. ભગવાનનો રોજ આભાર માનો. આપણને જે કંઈ ભગવાને આપ્યું છે ને, આ જીવન ભગવાને આપ્યું છે ને દાદા, આની કેટલી મોટી કિંમત છે. વચ્ચે એક નાનકડી સભા હતી બહુ સારા ભક્તોની. સભામાં ઘણા સારા સારા જ્ઞાની ભક્તો હતા. બધા ભક્તોને મેં પૂછ્યું, ભગવાને આપણને આટલું કિંમતી શરીર આપ્યું છે, ક્યારે આપણને વિચાર આવ્યો ભગવાનને થેન્ક યુ કહીએ? આખી સભામાંથી લગભગ 2 ભક્તોએ ઊંચી આંગળી કરી હતી કે સ્વામી, એકાદ વખત અમને વિચાર આવ્યો હતો. કારણ કે સદભાવનાના માર્ગે આપણે ચાલ્યા જ નથી. પોઝિટિવ થિંકિંગ શું કહેવાય, વાત સાંભળી છે ઘણી બધી, પણ ખરેખર પોઝિટિવિટી આપણા જીવનમાં આવવી જોઈએ આ બાબતમાં આપણે બહુ નિષ્ફળ છીએ. સંતો જમી રહ્યા છે, ભગવાન જમાડી રહ્યા છે, અને ભક્તોને કેવી ભાવના જાગી? શબ્દો તો જુઓ, ભક્તો રાજી થયા, કહેવા લાગ્યા. આવો સમય ક્યારે આવે? અનંત યુગો સુધી તપ કરવામાં આવે છતાં આ અવસર ન મળે. અનેક યુગ સુધી રખડતા રહ્યા ત્યારે આવો અવસર આવ્યો છે. અમારા ભાગ્યને ધન્ય છે, અમને ધન્ય છે. અમે અમારા ભાગ્યના શું વર્ણન કરીએ? હરિભક્તો પરસ્પર આવી વાતો કરતા હતા. કારણ કે સાગરની વાત એક એક વાત સમજવા જેવી છે. કારણ કે તેમને સંતો ઉપર સ્નેહ હતો. સ્નેહ છે, પ્રેમ છે, ભાવ છે, અને બહુ સમજવા જેવું તત્વ છે. વસ્તુ એની એ જ છે, પણ એનું મૂલ્ય સમજાઈને, મૂલ્ય એટલે કિંમત, કિંમત સમજાઈને તો જ એમાં અહોભાવ થાય, તો જ એમાં પ્રીતિ જાગે. એટલા માટે મહિમા શબ્દ શાસ્ત્રીય છે. લૌકિક દ્રષ્ટિએ તમને કહેવું હોય તો કિંમત, મૂલ્ય. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર વાત કરે છે કે એક હરિભક્ત નાનો એવો હીરો ઠાકોરજી માટે લઈને આવે, ગુરુજીને ભેટ આપી. ઘણા ભક્તો બેઠેલા એટલે ગુરુજીએ ત્યાં ટેબલ પર મૂકી આપ્યો. પેલા હરિભક્તને ચિંતા થાય, આઘા પાછા થયા કરે. થોડી વાર પછી ગુરુજીથી નજીક આવીને વાત કરી કે ગુરુજી, આ હીરો છે ને એની આટલી કિંમત છે. આપણને હીરો દેખાય, બહુ નાનો એવો છે એવું દેખાય, પણ જે હરિભક્તના મૂલ્યને સમજતા હતા એને શું દેખાતું હતું? આટલો કિંમતી છે, આટલો નાનો ભલે પણ કિંમતી છે. જો આઘો પાછો થઈ જશે, રખડી જશે, તો ભગવાનના કામમાં નહીં આવે, એને ચિંતા હતી. એને વાત ગુરુજીને રજૂ કરી. એટલા ભક્તો વચ્ચે તુરંત ગુરુજીએ કોઈક સંતોને બોલાવી, એ વસ્તુ આપી અને સાચવી, સારી રીતે મૂકવા માટે ટકોર કરી. ગુરુજી ઘણી વાર સંતોની ભક્તોની સભામાં આ વાત કહી એટલું જ સમજાવવા માગે, વસ્તુ એનીએ, આંખ પણ એનીએ,
જોવાની ક્રિયા પણ એની એ, પણ એનું મૂલ્ય સમજાણું ને આપણી નજર બદલી ગઈ. આંખે પાયે સભીને નજર કિસે કિસે ને હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસે કિસે ને. જીવનમાં બસ સોચ કો બદલો, કેવું સરસ લખ્યું, સોચ કો બદલો તો સમાજ બદલ જાયગા, નજર કો બદલો તો નજરિયા બદલ જાયગા, વિચાર કો બદલો તો વિશ્વ બદલ જાયગા. ડોંગરેજી મહારાજની આ વાત મને એટલી બધી ગમે, હું એટલી બધી વાર કથામાં કહું છું, તમારાથી થાય તો સૃષ્ટિને બદલવાની જરૂર નથી, સૃષ્ટિને બદલવાની જરૂર નથી, તમારાથી થાય તો દ્રષ્ટિને બદલી નાખો. એકવાર તમારી દ્રષ્ટિ બદલાશે ને એટલે સૃષ્ટિ તો આપ મેળે બદલાઈ જશે. કહેવાય છે ને, આંખમાં અમી તો દુનિયા ગમી. આજનો માણસ નફરતથી જ વધારે જીવે છે, આપ સર્વે જાણો છો. પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી મને સાયન્સના મોડર્ન કંઈક સારા સંશોધનના લેખો વાંચવા વારંવાર ગમે. આખી દુનિયામાં વધારે ને વધારે અત્યારનો માણસ નફરતથી જ જીવે છે, નેગેટિવ વિચારો જ ધરાવે છે, નબળા વિચારો જ માણસ કરે છે 24 કલાક. નબળા વિચારની કેટલી તમને વાત કરું, કોઈ પણ બાબતમાં, કોઈ પણ ઘટનામાં, કોઈ પણ જગ્યાએ શંકા કુશંકા નફરત નેગેટિવિટી, એનાથી જ માણસ આગળ વધે છે. એ માણસને કોણ પાછો વાળી શકે? એટલા માટે અદ્ભુત વાત આવી. એકવાર ગાઈ લઈએ, થોડું સાઉન્ડ ટેસ્ટ કરી લેજો સરસ, હા, વોલ્યુમ રાખી. ભાવ હોય જી હા લગહી જાહી, ક્રિયા અલૌકિક દેખે તાહી. ભાવ હોય જી હા લગહી જાહી, ક્રિયા અલૌકિક દેખે તાહી. વક્તા મે વરતે જુગહી જૈસા, વક્તા મે વરતે જુગહી જૈસા, શ્રોતા મે આવે ભાવ હિતે સા, શ્રોતા મે આવે ભાવ હિતે સા, શ્રોતા મે આવે ભાવ હિતે સા, શ્રોતા મે આવે સાગરની એક એક વાત સોનાની છે. જ્યાં સુધી ભાવ છે ને ત્યાં સુધી બધું જ છે. કેટલું સરસ કોઈએ લખ્યું છે, ગુજરાતીનું વાક્ય છે દાદા, સમજવા જેવું છે. કિંમત વસ્તુની નથી હોતી, કિંમત ભાવની જ હોય છે. ભૌતિક જગતમાં જુઓ તો પણ આ મેથેમેટિક્સ છે, આધ્યાત્મિક જગતમાં જુઓ તો પણ આ જ મેથેમેટિક્સ છે. કિંમત વસ્તુની નથી હોતી, કિંમત ભાવની હોય છે. વસ્તુ એની એ ખેડૂ છે, એના ઘરમાં કપાસ પેડો છે, એના ઘરમાં કપાસ ભર્યો છે, કપાસ એનો એ જ છે. પણ એ કપાસની કિંમત જો વધી જાય ને, ભાવ વધી જાય ને, તો ખેડૂત સુખી થઈ જાય. એનો ભાવ ઘટી જાય ને તો ખેડૂત દુઃખી થઈ જાય. આપણે જાણીએ છીએ, તમારા ઘરમાં તમારી પાસે જે વસ્તુ છે, તમારે ઘર વેચવાનું છે, પણ એ ઘરની કિંમત તમે ખરીદ્યું એના કરતાં જો ઘણી વધારે હોય ને, તો તમે ઘણા ખુશ થઈને ઘર વેચો. અને ઘર એનું એ છે, વેચવાની ક્રિયા પણ એની એ છે, તમારે વેચવું જ પડે એવું છે. પણ વેચતા વેચતા તમે જે કિંમતે લીધું છે એના પણ કરતાં પણ ઘણી ઓછી કિંમતમાં તમારે વેચવાનું થાય ને, તો તમે દુઃખી થઈને વેચો છો. ખરેખર કેટલું સરસ, વસ્તુની કિંમત નથી હોતી, ખરેખર કિંમત કેની છે? ભાવની છે. એક બહુ સરસ મજાની વાત, સોજિત્રા ગામના એક ભૂદેવ જ્ઞાની હતા, વિદ્વાન હતા, એમના સંબંધીને મળવા માટે વડતાલની પાસે જોળ ગામ ત્યાં આવ્યા.
એ સત્સંગી હતા. એના ઘરમાં નિયમ, ધર્મ, ભજન, ભક્તિ આ બધું હતું. પરિણામ શું આવ્યું? ઘરમાં ભગવાનની વાતો થાય, બાજુમાં વડતાલ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ મહારાજે પધરાવ્યા, આવું મોટું મંદિર કર્યું, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો રહેતા, રઘુવીરજી મહારાજ જેવા આચાર્યો રહેતા, આ બધી વાત ઘરમાં વારંવાર થાય. પેલા ભૂદેવને થયું, તમને બધાને ધન્ય છે કે તમે આવો સારો સત્સંગ કરો છો. મેં એક પણ વાર વડતાલ દર્શન કર્યા નથી, આ વખતે તો દર્શન કરવા જ છે. એના સંબંધી સત્સંગી હતા, મહિમાવાળા હતા, એને થયું અત્યારે સમય છે તો દર્શન કરી લઈએ તો સારું. આગ્રહ કર્યો કાલે ને કાલે જ જઈએ. ધર્મનું કામ કેવી રીતે કરવું જોઈએ? તત્કાળ કરવું જોઈએ. વડતાલ દર્શન કરવા જવાની ઈચ્છા થાય અને પાછા તમે ઘરે જશો, ઈચ્છા બદલાઈ જશે. નક્કી કર્યું દર્શન કરવા જઈએ. સત્સંગી ભક્તો નીકળી ન શક્યા, ભૂદેવ તાત્કાલિક તૈયાર થયા. હરિભક્તોએ કહ્યું કે તમે દર્શન કરવા જાઓ છો, ત્યાં લક્ષ્મીનારાયણ દેવ છે, હરિકૃષ્ણ મહારાજ છે, આ બધા દેવોના દર્શન કરજો, સંતોની ધર્મશાળા છે, ત્યાં સાધુઓના દર્શન કરજો. મોટા મોટા સંતો તો વિચરણમાં છે, પણ રઘુવીરજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથે પોતાના સ્થાને જેમને બેસાડ્યા છે, મહારાજશ્રી અત્યારે વડતાલમાં છે, એમના જરૂર દર્શન કરજો. દર્શન કર્યા વિના ન આવતા. ભૂદેવ ગયા, ભગવાનના દર્શન કર્યા, ખૂબ ભાવથી દર્શન કર્યા, પણ રઘુવીરજી મહારાજના દર્શન એને ન કર્યા. મનમાં શું થયું ખબર? રઘુવીરજી બ્રાહ્મણ છે, સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા, પોતાના ભત્રીજાને ગાદી આપી દીધી, એમાં હું મોટું કામ કર્યું? લો, રઘુવીરજી મહારાજના દર્શન ન કર્યા. વિચાર કેવો કર્યો? આપણા શાસ્ત્રોમાં લખ્યું, બ્રાહ્મણ હોવાને નાતે એને પોતાના બ્રાહ્મણપણાનું અભિમાન એવું હતું કે રઘુવીરજી મહારાજ મને શું દેખાણું? ખાલી બ્રાહ્મણપણું દેખાણું, બ્રહ્મત્વ હતું એમાં, ભગવત તત્વ હતું, એનો કેટલો મોટો મહિમા હતો, કશું દેખાણું નહીં. વડતાલ સુધી ગયા, મહારાષ્ટ્રના દર્શન ન કર્યા, પાછા આવતા રહ્યા. રાત્રે સૂતા છે, એમના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન હતા. રામચંદ્ર રૂપે શ્રીજી મહારાજે દર્શન દીધા, એટલે કે એમના ઈષ્ટદેવ રામચંદ્રજીએ જ દર્શન દીધા, સમજો ને. રામચંદ્રજીએ દર્શન દીધા, ભૂદેવ તો સૂતા છે. સૂતેલા ભૂદેવને કહ્યું કે હું પણ બ્રાહ્મણ છું અને રઘુવીરજી પણ બ્રાહ્મણ છે. આમ કહીને ઝબકારો થયો, જાણે ભગવાન પ્રગટ આવ્યા હોય એમ દર્શન આપી ભગવાન અદ્રશ્ય થયા. ભૂદેવ તો ઝબકીને જાગ્યા, જ્ઞાની હતા, વિદ્વાન હતા. વિચારે ચડ્યા કે ભગવાન પ્રગટ આવ્યા કે મને સ્વપ્નમાં આવ્યા, પણ સમજાઈ ગયું કે વડતાલ સુધી ગયો, ભગવાનના દર્શન કર્યા, પણ ભગવાનને વહાલા. આ બધા હરિભક્તો મને કહેતા હતા, રઘુવીરજી છે ને એ તો રઘુવીરજી જેવા છે. રઘુવીરજી એટલે કોણ? રામચંદ્ર જેવા છે. મારા બ્રાહ્મણપણાના અભિમાનથી હું રઘુવીરજી મહારાજનો મહિમા ન સમજી શક્યો. ઘણીક વાત સમજવા માટે એક વર્ષ લાગે, ઘણીક વાત સમજવા માટે એક જન્મ પણ લાગે, ઘણીક વાત સમજવા માટે 100 જન્મ પણ ઓછા પડે દાદા. આ જગતનો મહિમા સમજવા માટે આપણે બહુ જલ્દી સમજી જઈએ છીએ. સેમસંગ કરતાં એપલની વસ્તુ છે, તમે સારી છો, બધા જાણો છો. કેમરી કરતાં વિનયજી મર્સિડીસ ગાડીની કિંમત વધારે છે, તમે બધા સમજો છો. રૂપિયાની નોટ કરતાં ડોલરની નોટનો મહિમા અમારા દાદાએ બોલ્યા, લો બધા છે. ખીચડી કરતા લાડવા કિંમતી કહેવાય ને, એનો મહિમા વધારે છે. આ જગતની તમામ વસ્તુનો મહિમા આપણે સારી રીતે સમજીએ છીએ, પરંતુ સંતોનો, ભક્તોનો, ભગવાનનો આ પિયુડા મહારાજ, અરે આ ઠાકોરજી મહારાજ જેની સેવા મુક્તાનંદ સ્વામીએ કરી છે, આખી ગુરુ પરંપરાએ કરી છે, આવા પ્રસાદીભૂત ઠાકોરજી મહારાજ આપણને મળ્યા. ઠાકોરજી મહારાજનો અભિષેક તમને કરવા મળ્યો. જે જે ભક્તો અભિષેક કરતા હતા, અમે સંતો તો ફ્લોરિડાથી દર્શન કરતા હતા, કેટલું સરસ મજાનું આયોજન હતું. એકવાર એમ થાય, અમે સંતો દાદા 2-2.5 કલાક સુધી બધા સંતો ભાવથી દર્શન કરતા હતા. આયોજન પણ એટલું સરસ હતું, દૂર સુદૂર રહેલા ભક્તો દર્શન પણ એવા સરસ કરતા હતા. એક હરિભક્તનો ફોન આવ્યો હતો, વિસ્કોન્સિનમાં બિરબલભાઈ છે. એમણે કહ્યું કે સ્વામી આ ઠાકોરજીના દર્શન
થતા હતા, સંતો ભક્તો અભિષેક કરતા હતા, મને એમ થયું કે આવો લાભ મને ક્યારે મળશે. એ દર્શન ચાલુ થયા, મારા હૃદયમાં ભાવ ઘોળાવા લાગ્યો. એ ઘોળાતા ઘોળાતા હું એટલું રડ્યો એટલું રડ્યો એટલું રડ્યો, આ વાત કરતા કરતા ફોનમાં પણ રડી પડ્યા. આપણને દેખાય આવે જેને ભાવ છે ને, મારે સમજાવવું છે તમને એ, આ ભગવાન, આ સંતો, આ ભક્તો, આ સત્સંગ કોના માટે છે? ભાવ છે એના માટે, મહિમા છે એના માટે. જેને મહિમા નથી, લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કેમ કરિષ્યતિ. આંધળા વ્યક્તિને ગમે તેવું સારું રૂપ હોય, બહેરા વ્યક્તિને ગમે તેવા સારા શબ્દ હોય, શું સમજાય? સમજાય? મુક્તાનંદ સ્વામીએ કેવું કીર્તન લખ્યું છે આપણે જાણીએ છીએ. સ્વામીના આ પદો આપણે ઘણી વાર ગાયા છે, સાંભળ્યા છે, પણ ક્યારેક ભાવથી જો આ શબ્દોને સાંભળીએ ને, આ શબ્દોનો ચમત્કાર આપણને લાગે. મેરે તો તુમ જીવન બાળ મુકુંદા, મેરે તો તુમ જીવન બાળ મુકુંદા, જીવન બાળ મુકુંદા, બીનો દે દેખે મુહે કલના પરત હે, જો ચકોરી બિનો ચંદા, જો ચકોરી બિનો ચંદા, જીવન બાળ મુકુંદા. સ્વામીના શબ્દો તો જુઓ, બિનુ દેખે મોહે, એક ક્ષણ એક ઘડી ભગવાનના દર્શન ન થાય કેવો વિરહ થતો હશે. મુક્તાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ, અડધી રાત્રે સ્વામી રડતા હતા, ભગવાનના દર્શન ન થયા, વિચરણમાં હતા, ઘણો સમય વીતી ગયો હતો, એટલા માટે મહિમા છે ને એના માટે આ બધું કામનું છે. આંખ નથી એના માટે આ જગતના તમામ રૂપ નિરર્થક છે, જેના કાન નથી એના માટે આ જગતના તમામ શબ્દો નિરર્થક છે, એમ જેના હૃદયમાં મહિમા નામનું તત્વ નથી ને, એના માટે આખો સત્સંગ છે ને, આ સોનાનો સત્સંગ છે ને, આ અતિ મૂલ્યવાન સત્સંગ છે ને, પણ આ સત્સંગ કોઈ કામનો નથી. તમારાને મારા હૃદયમાં ભાવ કેવી રીતે જાગે? લખવું હોય તો લખી લો, સાગરની અમુક અમુક વાત મેં મારા હૃદયમાં કોતરી કોતરીને લખી રાખી છે. ભગવાન શ્રીહરિ એમ કહે છે, લીલ પાણીમાં થાય છે, અનાજ ખેતરમાં પાકે છે, એવી રીતે મહિમા ભગવાનની કથાથી જ આવે છે. ફરીવાર બોલું છું, લખવું હોય તો લખી લો, સાગરની આ બધી વાતો છે ને સમજવા જેવી છે. લીલ પાણીમાં થાય છે ભગવાન શ્રીહરિની વાત, અનાજ ખેતરમાં પાકે છે, અનાજને પકવવા માટે બીજો કોઈ માર્ગ ખરો? લીલ પાણી સિવાય કોઈ જગ્યાએ પોસિબલ છે? કેવી અદ્ભુત દ્રષ્ટાંત સાથે ભગવાને કરેલી વાત! એવી જ રીતે મહિમા છે ને એ ભગવાનની કથાથી જ આવે છે, અને મહિમા આવે ને એટલે બધું જ આવે છે. મહિમા છે આ સત્સંગનો પાયો છે,
મહિમા કહો, ભાવ કહો, પ્રેમ કહો, આ બધા શબ્દો જુદા જુદા છે. હું ઘણી વાર સભામાં હરિભક્તોને કહેતો હો, ઘર ઘરમાં બે ભક્તોના ઝઘડા થયા હોય તો પણ વાત કરતો હો, બે હરિભક્તોને નફરત થઈ હોય તો પણ વાત કરતો હો, ક્યારેક ક્યારેક કોઈ ઘરની અંદર નાની વાત એકબીજાને તકરાર થાય, દ્વેષ બંધાઈ જાય, આટી પડી જાય, પાડાખાર થઈ જાય, ત્યારે પણ કહું કે તમે તમારા પ્રોબ્લેમને અને પર્સનને બેને જુદા રાખો. ડોક્ટર દર્દને મારે છે, દર્દીને મારતો નથી. એમ તમારે જો ડોક્ટર થવું હોય, તમારી સમસ્યાનું સમાધાન શોધવું હોય, તો કોઈ પણ ઘટનામાં, ગમે તેવી ઘટના હોય, એમાં વ્યક્તિને અને વ્યક્તિના પ્રશ્નોને જુદા રાખજો. રાગ અને દ્વેષ આ બંનેના સ્વભાવ બહુ ખરાબ છે, એની ચર્ચા આપણે અત્યારે કરવી નથી. પણ મહિમા છે ને, એ બહુ સમજવા જેવું તત્વ છે. એમાં પણ ભગવાનનો મહિમા, સંતોનો મહિમા, હરિભક્તોનો મહિમા સમજવો અતિ અઘરો છે. રઘુવીરજી મહારાજ જેવા આચાર્યનો મહિમા ન સમજી શક્યા. અરે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સદગુરુ સંતો હતા, એનો મહિમા કે બધા નથી સમજી શક્યા. અલૈયા ખાચર જેવા પહેલી લાઈનમાં બેસનારા હરિભક્ત મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા, તમે કલ્પના કરો. બ્રહ્મચારી છે જેના ઉપદેશ કરીને 16 જેટલા સાધુઓ થયા છે, પણ મુક્તાનંદ સ્વામી જેવા સંતને ઓળખી ન શક્યા. આ સત્સંગમાં મહિમામાં કાચપ હશે ને, તો બધા સાધન કાચા રહેવાના. કારણ કે પાયો મહિમા છે. પાયો નબળો, આખી ઇમારત ગમે એટલી સારી, ગમે એટલી મોટી, ગમે એટલી મજબૂત, પણ નબળી જ છે. ક્યારેક ઝપાટા વાગશે, અર્થક્વેક આવશે, ઇમારત પડી જવાની. પાયો નબળો છે. મહિમા કેવી રીતે વધે? આજે વાત નીકળી છે ને દાદા, કરી દઉં ને. મહિમા કેવી રીતે વધે? સદગુણના વિચાર કરવાથી મહિમા વધે છે. સદગુણને સાંભળવાથી મહિમા વધે છે. કથામાં શું આવે? સદગુણની વાતો આવે, સવળી વાતો આવે, મહારાજના, સંતોના, ભક્તના ઐશ્વર્ય, સદગુણ, પરાક્રમ, એની વાતો આવે, જેના કારણે મહિમા વધે છે. કથા વાર્તાથી જ મહિમા આવે છે. અને મહિમા આવે ને તો જ જીવનના બધા સદગુણ શોભે છે. મહિમા વિનાના બધા સદગુણ છે ને અધૂરા છે. ભક્તોએ સંતોના દર્શન કર્યા, હૃદયમાં ભાવ જાગ્યો. કેવી સરસ મજાની વાત છે. હવે એક વાત સમજવા જેવી બીજી છે. એ ભાવ હોય જીહા લગહી જાહી, ક્રિયા અલૌકિક દેખે તાહી, વક્તા મે વર્તે જુગહી જેસા, શ્રોતા મે આવે ભાવ હિતેસા. આપણે વાત સાંભળી, મહિમા કથાથી આવે છે. પરંતુ કથા સાંભળવામાં પણ કયા વિવેકની જરૂર છે સાંભળો. જેના ઉપર જ્યાં સુધી ભાવ હોય ને, ત્યાં સુધી તેની બધી ક્રિયા અલૌકિક દેખાય, બધી ક્રિયા અલૌકિક દેખાય. તમારા સંસારમાં બે જ માણસ હોય, આવક ઓછી હોય, ઘરમાં સાધન સુવિધા ઓછી હોય, પદાર્થો પણ ઓછા હોય, પણ બંનેમાં પરસ્પરનો પ્રેમ હોય ને, તો તમને બધું દિવ્ય, અલૌકિક, અદ્ભુત લાગે. આવક વધી જાય, સાધન વધી જાય, સુવિધા વધી જાય, સુખ વધી જાય, પણ બંનેના મનમાં ખટાશ આવે ને, બંનેના મન ખારા પડી જાય, નોખા પડી જાય, તો તમે જાણો છો, ઝૂંપડું પણ પ્રેમ છે તો નંદનવન લાગે, અને નંદનવન સ્વર્ગ જેવો વૈભવ હોય ઘરમાં, પણ બંનેના મનમાં વિખવાદ હોય ને, તો તમને ખબર છે કે મહેલ પણ ઝૂંપડા કરતાં ખરાબ લાગે છે. સાગરની આ વાત બધા યાદ રાખજો. જેના ઉપર જ્યાં સુધી ભાવ હોય ને, ત્યાં સુધી તેની બધી ક્રિયા અલૌકિક દેખાય છે. વક્તામાં જેવો યુગ વર્તતો હોય, તેવો શ્રોતામાં ભાવ આવે. એટલા માટે જેની વાત સાંભળીએ, જેના મુખથી ભગવાનની કથા સાંભળીએ, એ કેવા હોવા જોઈએ વક્તા, એની વાત આવે છે. શ્રોતા છે તે વક્તાને આધીન છે. વક્તા જેવું સંભળાવે, તેવો ભાવ કે કુભાવ શ્રોતાના અંતરમાં આવે છે. એક વાત નિશ્ચિત કરી લેવી કે શ્રોતા વક્તાને આધીન હોય છે. સોનાના જેટલા ઘાટ છે તે બધા સોનીના હાથમાં છે. લોખંડનો જેટલો ઘાટ છે તે પણ લુહારના હાથમાં છે. જે કારીગરી કળા કહેવાય છે તે બધી કારીગરી કળા
કારીગરના કલાકારના હાથમાં હોય છે. હા દાદા, હા એક દ્રષ્ટાંતમાં નથી આપી દઉં, રસોઈનો સ્વાદ છે ને રસોઈને બનાવનારા ઉપર છે, મસાલા એના એ, વસ્તુ એની એ, પણ એક વ્યક્તિ બનાવે ને તો લોકો આંગળા પણ ચાટી જાય, કરડી જાય. અને એ જ મસાલા, એ જ વસ્તુ, ભીંડાનું શાક બનાવ્યું દાદા, ખબર ન પડે ભીંડાનું છે કે પછી મારે શું દ્રષ્ટાંત આપવું. હે, ઘણા તો ભીંડાનું શાક બનાવે ને તમે આંખ બંધ કરીને જમતા હો ને તો તમને ખબર ના પડે કયું તત્વ છે આની અંદર. ગલકા છે, ભીંડા છે, તુરિયા છે, ટિંડોરા છે, એટલા બધા સ્વાદ અંદર ભેગા થાય. ખીચડી કેટલી સાદી વસ્તુ, પણ આપણા ઘણા બધા સંતો, પૂજ્ય નિષ્કામ સ્વામી બરાબર, નિર્ગુણ સ્વામી ખીચડી બનાવે ને, બે વર્ષ પહેલા તમે ખીચડી ખાધી હોય ને તો બે વર્ષ પછી ઓડકાર આવે. આપણા ધર્મેશભાઈ બામરોલિયાને પૂછજો, એમના ઘરે ડલાસ અમે ગયા હતા, ભગતના ઘરે બહુ સરસ મજાનો થાળ બનાવ્યો હતો, ઘણી બધી વાનગીઓ હતી. અને તમારા સાધુભાઈ, શું નામ, ચિતાપરા નરેન્દ્ર, તારપરા ને, નરેન્દ્રભાઈ તારપરા ઘરે આવ્યા હતા. પછી બધા ભક્તોએ જમ્યા ને પછી અમે બેઠા હતા. પછી નરેન્દ્રભાઈ બોલ્યા કે સ્વામી, આજે તો શીરા કરતા, ભજીયા કરતા ખીચડી મેદાન મારી ગઈ. મેં કીધું કેમ? અરે સ્વામી, આવી ખીચડી જિંદગીમાં ખાધી નથી. બોલો, ભીખુદાદાના સાધુભાઈ થાય, આજે પણ જઈએ ને તો ખીચડીને યાદ કરે, સ્વામી ખીચડી બનાવો. મેં કીધું ખીચડી બનાવશું, પણ બનાવનારા બદલી ગયા છે હવે. પછી કઈ મિસ્ટેક થાય તો અમને દોષ દેતા, કહી દેવું સારું ને દાદા. કેવી સરસ વાત છે, સોનામાં જે કંઈ ઘાટ છે ને એ સોનીના હાથમાં છે, લોખંડમાં જે કંઈ ઘાટ દેખાય છે ને એ લુહારના હાથમાં છે, રસોઈમાં જે કંઈ સ્વાદ દેખાય છે ને એ રસોઈને બનાવનાર એના હાથમાં છે. એવી જ રીતે શ્રોતામાં જે કંઈ દેખાય છે ને સારા ગુણ, એ બધાનો આધાર વક્તા છે. એટલે આજે લોકો ગમે તે યુટ્યુબ ખોલી ખોલીને બેસી જ જાય, બોલો, ગમે તેને સાંભળી નાખે. અને આવા હલકા હોય, હલકી વાતો કરનારા હોય, હસવાની વાતો કરનારા હોય, બધાને ગમે. સમયને બરબાદ કરી રહ્યા છે, જીવનને બરબાદ કરી રહ્યા છે. ઘણી વાર કથામાં કહું છું, મહારાજે શિક્ષા પત્રીમાં પણ આજ્ઞા કરી, ધર્મગ્રંથોમાં પણ મહારાજે આજ્ઞા કરી છે. કઈ આજ્ઞા કરી છે? જેના વર્તનને આપણે જાણીએ છીએ, જેના સદગુણોને આપણે જાણીએ છીએ, એવા સંતના મુખે જ ભગવાનની કથા વાર્તા સાંભળવી જોઈએ. ભગવાનની વાત પણ, કથા વાર્તા પણ, શાસ્ત્રોની વાતો પણ અસત્પુરુષથી જો સાંભળવામાં આવે ને તેનાથી કોઈનું કલ્યાણ નથી થતું. અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે. કિસ ઓર તેરી મંજિલ કિસ ઓર જા રહા હે, કિસ ઓર તેરી મંજિલ કિસ ઓર જા રહા હે, મોલ તેરા જીવન યું હી ગવા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે. કેટલી સરસ મજાની આ પંક્તિઓ છે, ભગવાને આપેલું અમૂલ્ય જીવન, અમૂલ્ય સમય માણસ કેવી રીતે બરબાદ કરી રહ્યો છે. કિસ ઓર તેરી મંજિલ કિસ ઓર જા રહા હે, કિસ ઓર તેરી મંજિલ કિસ ઓર જા રહા હે, કિસ ઓર તેરી મંજિલ કિસ ઓર જા રહા હે, કિસ ઓર તેરી મંજિલ કિસ ઓર જા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે, અણમોલ તેરા જીવન યું હી ગવા રહા હે. દાદા, બહુ અદ્ભુત વાતો છે. માણસ વાત કરે છે સુખની અને વાત લીધી છે દુઃખની. જવું છે દીવ, બરાબર કહેવાય છે ને, જવું છે ગોવા અને ટ્રેનમાં ચડી ગયા છે ગોધરાની, તો ક્યાં પહોંચે?
વાતો કરે છે અમેરિકાની અને ફ્લાઇટ લે અફઘાનિસ્તાનની તો ક્યાં ઉતરે? વાલા ભક્તો, તમારે શું કરવું છે? તમારે સોનું ખરીદવું છે અને સબ્જી મંડીમાં પહોંચી જાઓ તો દાદા સોનાની ચેન મળે? શું મળે? રીંગણા મળે, કારેલા મળે? સોનાની ચેન લેવી છે ને તો તમારે સોનાની દુકાને જ જવું પડશે. તમારે કલ્યાણ કરવું છે ને તો એવા સંત, એવા ભક્ત જેનું કલ્યાણ થાય નક્કી છે, એવા સંત અને ભક્તની વાત સાંભળો, એની સાથે રહો, એનો સમાગમ કરો, તો જ તમારામાં એ વસ્તુ આવશે. બાકી પોસિબલ જ નથી. આના ઉપર તો દાદા કેટલી વાતો થાય એવું છે, કેટલી વાતો. હનુમાનજી મહારાજ કાળ નેમીમાં છેતરાયા, માતા સીતા રાવણના કપડાં જોઈને છેતરાયા, એટલા માટે તો આ સાગરની વાત એક એક સમજવા જેવી છે. આધારાનંદ સ્વામી નોંધે છે, તે રીતે આ દુનિયામાં જે સામાન્ય મનુષ્ય છે તે જ્ઞાની પુરુષના હાથમાં રહ્યા છે. વાતો કરનારા અમારા જેવા સંતો ભક્તો હોય એ પોતાનો સ્વાર્થ છોડીને કેવળ ને કેવળ જીવનું કલ્યાણ થાય આવી વાતો કરનારા પણ બહુ ઓછા છે. કહેવાય છે ને, લોકોના ખિસ્સા ઉપર નજર નાખીને બેઠેલા બહુ વાતો કરનારા હોય છે, હૃદય સામે નજર કરીને વાતો કરનારા બહુ ઓછા રહ્યા છે. અને લોકોને ગમે છે સારી વાત, સાચી વાત કોઈને ગમતી પણ નથી. સારી વાત અને સાચી વાતનો તફાવત ક્યારેક વિચારજો તમે. જ્ઞાની પુરુષની જેવી રુચિ હોય તેવી તે સામાન્ય મનુષ્યની રુચિને કરી દે છે. જગતમાં જે સામાન્ય માણસ છે તેઓ તો પોતાના કામકાજમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. સામાન્ય માણસને વિચાર કરવાનો પણ સમય નથી, વાંચવાની તો વાત જ ક્યાં, સંશોધન કરવાની તો વાત જ ક્યાં. પોતાના કામમાં એટલા ડૂબ્યા હોય છે, જે સાંભળે તે જ સાચું માની લે છે. પોતાનું પેટ ભરવા જે ઉદ્યમ કરવાનો હોય છે તેમાં પ્રવીણ હોય છે, બીજી ખબર પડતી નથી. તેથી જ્ઞાની વક્તા તેને જેવા ઘાટ ઘડે ને તેવા તૈયાર થાય છે. અને જેને જેટલી સંપત્તિ હોય તેટલી તેનાથી અન્ન વસ્ત્રાદિ કે કરીને સંતોની સેવા થાય છે, અર્થાત તે શક્તિ પ્રમાણે સેવા કરતા હોય છે. જે કોઈ જન પોતાની સંપત્તિ જોયા વિના અધિક સેવા કરે તો પછી તે ફરીવાર ક્યારેય સેવા કરી શકતા નથી. અથવા કોઈ તેની પાસેથી તેની સંપત્તિને જોયા જાણ્યા વિના આગ્રહથી વધારે સેવા કરાવે તો તે વડકેલી ગાયની જેમ ફરીથી ક્યારે આપે નહીં. ગાય પોતાના આંચળમાં જેટલું દૂધ હોય તેટલું તે નિત્ય સહેજે આપે છે, પરંતુ પછી વધારે આંચળ તાણીને દૂધ લેવાનું કરે ને ત્યારે ગાય પછી પાટું મારવાની સેવા કરે છે, પરંતુ દૂધ દેવાની સેવા કરતી નથી. સાગરના દ્રષ્ટાંતો એવા અદ્ભુત છે ને દાદા, એવા અદ્ભુત છે. ટૂંકમાં વાત એવી છે, આગળ એનો સાર આવશે, કે વાતને કરનારા પણ એવા જ થયા છે, પોતાના પેટ ભરવા માટે, પોતાના મલિન મુરાદ સ્વાર્થને સિદ્ધ કરવા માટે જ વાતો કરે છે. સામે બેઠા છે એ પણ સ્વાર્થી છે, વાતો કરનારા છે એ પણ સ્વાર્થી છે. કહેવાય છે ને, વક્તા વાતનું વતેસર કરે ને શ્રોતા એનું સવાસેર કરે, બસ આટલું જ છે. કલ્યાણ માટે વક્તા અને શ્રોતા બંનેના હૃદયમાં જ્યારે કલ્યાણની જ ભાવના હોય, મેં કહ્યું ને, તમારે સોનાની ચેન લેવી છે કે સબ્જી લેવી છે તમારે નક્કી કરવાનું છે, પછી દુકાને જવાનું છે. દુકાનવાળાનો વાક પછી છે. આજે પાત્રતા જ લોકોની નથી રહી. દરેક લોકોને ચમત્કાર જોઈએ છે, રાતોરાત પૈસાવાળા થવું છે, લોકોને બસ કેવળ ને કેવળ આ દુનિયાના સુખ જ જોઈએ છીએ, અને એ પણ ગમે તે રીતે. એટલે કહેવાય છે ને, જ્યાં લાલચુ માણસો હોય ને ત્યાં ધોતારા ભૂખે ન મરે. આ સમાજનું ચિત્ર બગડ્યું છે ને એના માટે એક વ્યક્તિ જવાબદાર નથી, આખો સમાજ જવાબદાર છે. દાદા એટલી સરસ મજાની આ વાત, મને અત્યારે નામ ભૂલાય છે પણ છેલ્લી વાત કરી, આગળની કથા કાલે કરીશ. ઇતિહાસના કોઈ બહુ મહાન મહાપુરુષની વાત છે, બહુ મહાન મહાપુરુષની. દરિયા કિનારે પોતે યુવાન હતા, એના મિત્રો સાથે બેઠેલા વાતોચીતો કરે, યુવાન અવસ્થા છે, દરિયાના મોજા આવે છે, મજા આવે છે, ફરવા ગયા હોય તો મજા આવે ને. એમાં એક મોટું મોજું આવ્યું, એટલું મોટું મોજું કે આ બંને કિનારે બેઠા હતા એના માથે થઈને નીકળી ગયું, પાછું જતું રહે ને, એ તો બંને પલ્લી ગયા. એમાં પણ મજા આવી, પણ એક ઘટના ઘટી.
દરિયાના મોજામાં કેટલા નાના નાના માછલાઓ દૂર ફેંકાઈને બહાર પડી ગયા તમે જાણો છો. એક મિત્ર દયાળુ હતો, જે મહાપુરુષ થયા, બહુ ક્રાંતિકારી સમાજના સંત થયા. એને પેલા માછલાઓ તડફડે છે ને, એને ખોબામાં લઈ લે એમ દૂર પાણીમાં નાખવા ઊભા થઈને જેટલા માછલા બચે એટલા બચાવવા પ્રયત્ન કરે છે. બાજુમાં બેઠેલા મિત્રો હસવા લાગ્યા. એણે શું કહ્યું ખબર? તું જોતો ખરો કેટલા માછલાઓ બહાર તડફડે છે, તું આમ દોડી દોડીને કરીશ એમાં શું ફેર પડવાનો, તું દોડી દોડી આમ મહેનત કરીશ એમાં શું ફેર પડવાનો. ત્યારે પેલા ભવિષ્યમાં બનેલા સંત એને બહુ સરસ યુવાન અવસ્થામાં જવાબ આપ્યો, ભાઈઓ મને શું ફેર પડે કે પછીની વાત, પણ આ માછલું છે ને એ પાણીમાં જશે ને પછી એને પૂછો કે તને શું ફેર પડ્યો. આખી દુનિયા સળગે છે, ભલે સળગી રહી, પણ આપણાથી એક વ્યક્તિ પણ બચતો હોય ને તો બચાવી લઈએ. આજે બચાવનારા ઓછા છે, બગાડનારા બહુ વધી ગયા છે, સળગાવનારા બહુ વધી ગયા છે. આપણે સૂર્ય ન બની શકીએ તો ચાલશે, પણ આપણે જો એક દીપક બની જઈએ ને દીપક. ગીતાંજલિ નામનું નાનું કાવ્ય તમે બધા જાણો છો, જેને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો. રવિન્દ્રનાથ ટાગોરનું લખેલું આ નાનકડું કાવ્ય, એની એક પંક્તિ બહુ વિચાર કરી કરતા કરી દેવી છે. આપણે સૂર્ય ન બની શકીએ તો કંઈ નહીં, પણ એક નાનકડો દીવો તો બની શકીએ ને. અને એક નાના દીવામાં પણ એટલી શક્તિ ભગવાને મૂકી છે, આખી પૃથ્વીના અંધકારને ચીરી શકે છે. વાત સાચી ખોટી? એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા, ગીવ મી વન નચિકેતા, આઈ શેલ ટર્ન ધ વર્લ્ડ. દુનિયાના નકશાને બદલવાની તાકાત મારી પાસે છે, પણ એક નચિકેતા મારી પાસે નથી. એક નચિકેતા મને મળે ને આખી દુનિયાની તાકાત બદલી નાખો. આખો ભારત દેશ ખાડામાં પડ્યો હતો, ચારે બાજુ અંધાધૂંધી હતી, યુદ્ધો થતા હતા, નિર્દોષ માણસો બેરહમી રીતે હેરાન થઈ રહ્યા હતા. આ ભયંકર દુર્દશા ભારત દેશની એક મહાપુરુષે જોઈ, એનું નામ ચાણક્ય. મોટા મોટા રાજા મહારાજાને સમજવા ગયા, ત્યાંથી પણ ઠોકર ખાધી, હવે ક્યાં જાઓ. જ્યારે સમાજનો શાસક એ જ સમાજનો શોષક બની જાય, ત્યારે સમાજનો ઉદ્ધાર કોણ કરશે? ચાણક્ય અતિ દુઃખી થયા, અતિ દુઃખી થયા, બોલવાનું બંધ કરી દીધું, વેશ પણ બદલી નાખ્યો. ગાંડાની જેમ, પાગલની જેમ બધી જગ્યાએ ફરે, એક જ વસ્તુ જુએ છે કે આ સમાજમાં પૂર્ણ જવાબદાર, સાંભળજો આ ઘટના, આ સમાજમાં પૂર્ણ જવાબદાર એક વ્યક્તિ મને મળી જાય ને આખા દેશની મારે કાયાપલટ કરવી છે. બધી જગ્યાએ જોયા કરે, બધા માણસને તપાસ્યા કરે, બધા કોઈક એને પાગલ સમજે, કોઈક એને બાવરો સમજે. એમણે એક દ્રશ્ય જોયું, એક નાનો બાળક જતો હતો, રસ્તામાં પથ્થર પડ્યા, એને સાફ કરવાનું ચાલુ કર્યું. પથ્થર બધા ખસેડ્યા, રસ્તામાં કાંટા હતા, કાંટા બધા કાપી નાખ્યા, રસ્તો ચોખ્ખો કર્યો. દૂર ઊભા ઊભા ચાણક્ય દ્રશ્ય જોવે છે, કાંટા તો કાપ્યા, રસ્તો તો સાફ કર્યો, પણ રસ્તામાં એક બોરડીનું ઝાડ. બોરડીનો સ્વભાવ છે, ગમે એટલી વાર કાટો, આડી કાપો, ઊભી કાપો, ગમે એટલી કાપો, પણ એ કોળે જ. આ નાના બાળકે શું કર્યું? બોરડીને કાપી નાખી, કાંટા સાફ કરી નાખ્યા, પાછા આસપાસથી નાના પથ્થરા શોધ્યા, ખાડો કર્યો, બોરડીના મૂળ અંદર હતા એ મૂળિયા પણ કાઢીને દૂર નાખી દીધા. ચાણક્યને થયું, છે નાનો બાળક, પણ એના વિચારો એટલા ક્રાંતિકારી છે, એટલા તેજસ્વી છે. આવો બાળક કે જેણે કાંટા રસ્તાના સાફ કર્યા, રસ્તાના કાંટા નહીં એના મૂળિયા પણ ઉખેડીને નાખી દીધા, આવો કોઈ તેજસ્વી બાળક જો આગળ આવે ને તો સમાજના કાંટાને પણ દૂર કરી શકે, સમાજને પણ મહાન ક્રાંતિકારી બનાવી શકે. ચાણક્ય નજીક આવે, બાળકને માથે હાથ મૂકે, બેટા તારું નામ શું? ચંદ્રગુપ્ત. કામ શું કરે છે? બસ હું વિદ્યાભ્યાસ કરું છું. કોણ છે તારા પિતા? આખો પરિચય જાણે, પોતાની સાથે રાખે, તૈયાર કરે. તમે જાણો છો, એક નાના બાળકને ચાણક્ય એવી રીતે તૈયાર કરે, આખો દેશ જાણે છે. આજે ભારત દેશ બચ્યો છે ને, સલામત છે ને, એમાં સૌથી મોટું યોગદાન જે જે મહાપુરુષોનું થયું ને, એમાં ચંદ્રગુપ્ત મૌર્ય.
ગોલ્ડન ટાઈમ ઓફ ઇન્ડિયા કહેવાય. આખો દેશ ધોવાણ થઈ રહ્યો હતો, લૂંટાતો હતો, ધર્મનું, સંસ્કૃતિનું, પ્રજાનું, સમાજનું બચી ગયું. કારણ શું? એક વ્યક્તિ. આપણે સૂર્ય ન બની શકીએ ચાલશે, પણ દીવા તો બની શકીએ ને. સૂર્યની જેમ આખી પૃથ્વીને પ્રકાશ ન આપી શકીએ, પણ એક વ્યક્તિને પ્રકાશ આપીએ તો સાચો પ્રકાશ આપીએ. કોઈકને વાત કરીએ એનું સારું થાય એવી જ વાત કરીએ, આપણો સ્વાર્થ ઓછો કરીને વાત કરીએ. આજનો માણસ એટલો સ્વાર્થમાં ડૂબેલો છે, વક્તા હોય કે શ્રોતા હોય. નાના માણસના નાના સ્વાર્થ છે, મોટા માણસના બહુ મોટા સ્વાર્થ છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા, જે માણસનો જેટલો સ્વાર્થ ઓછો હોય ને, એની સાથે ભગવાન એટલા વધારે હોય. સંપૂર્ણ 100% સ્વાર્થ છોડવો ઇમ્પોસિબલ છે. છેલ્લી એક નાની વાત કરી આજની કથા પૂરી કરીશું, આવતીકાલે કથા શરૂ કરીશું. પણ હવે તિલક ભગત તમે, મુકુંદ ભગત તમે, આપણે સંગીતમાં કથા થવાની છે. અને સંગીતમાં કથા કરવા માટે આપણે શું કરવું પડે? કથાની રીતે બરાબર વોલ્યુમ માપે આવશે. હવે કેવી સરસ વાત છે, ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? કપડાં થયા ટૂંકા, એમાં શરમ ક્યાંથી હોય? અનાજ થયા હાઇબ્રિડના, એમાં તાકાત ક્યાંથી હોય? અને ભક્તો થયા સ્વાર્થના, એમાં ભગવાન ક્યાંથી હોય? માટે સ્વાર્થ શું છે એને ઓળખીએ, ઓળખ્યા પછી એને દૂર કરવા પ્રયત્ન કરીએ. ખાલી મંદિરે આપણે જઈએ છીએ ને, ત્યાં તો સ્વાર્થને છોડીએ, આટલું તો કરીએ. ખરેખર સ્વાર્થ છોડીને આવતીકાલે 24 કલાકમાં એક કામ જેમાં એક પણ પ્રકારનો તમારો સ્વાર્થ ન હોય ને, એકાદ કામ તમે કરી જોજો, તમને ચોક્કસ કંઈક દિવ્ય અનુભવ થશે. પણ સંપૂર્ણ સ્વાર્થ છોડીને કામ કરશો તો, સંપૂર્ણ સ્વાર્થ છોડીને કામ કરશો તો. સાગરની 19 પંક્તિની કથા અહીંયા પૂરી થાય છે. આગળની કથા આપણે આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.